ડભોઈના વેગા રોડ ઉપર ડભોઈ તાલુકાની મધ્ય ગુજરાત વીજ કંપનીની ડિવિઝનલ કચેરી આવેલી છે, જ્યાં ધર્મપુરી ફીડરમાં અચાનક બે વાયરો અડી જતા શોર્ટ સર્કિટ થતા તે ફીડરની નજીક પડેલા વેસ્ટ જીબીના વાયરોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડભોઈના વેગા રોડ ઉપર સમગ્ર તાલુકાને વીજ પુરવઠો પૂરો પાડતી મધ્ય ગુજરાત વીજ કંપનીની ડિવિઝનલ કચેરી આવેલી છે. આજે બપોરના સુમારે આ કચેરીના મેદાનમાં પડેલા ધર્મપુરી ફીડરના બે વાયરો અચાનક અડી જતા શોર્ટ સર્કિટ થવા લાગ્યું હતું, જેને પગલે આ ફીડરને નજીક બિન ઉપયોગી કંડમ પડી રહેલા વાયરોમાં આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે કર્મચારીઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા અને આગ ઉપર પ્રાથમિક ધોરણે ડોલ અને પાણી વડે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે સાથે ડભોઈ નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમના કલ્પેશ ઠાકોરે ટીમ દ્વારા ગણતરીના સમયમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એવી છે કે આ કેમ્પસમાં 9 કરોડ રૂપિયાના વાયરો વીજ કંપનીના પડ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેવાને પગલે વીજ કંપનીને મોટું નુકસાન થતું અટકી ગયું હતું. અત્યારે આગ સંપૂર્ણ કંટ્રોલમાં આવી ગઈ છે. અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. અને આગ જો મોટી થઈ હોય તો શું નુકસાન થતું?